કે જે આ દેશના વિકાસથી વંચિત રહી કોઈ ગામડું પણ બાકી નહીં કોઈ વિસ્તાર અને કોઈ રાજ્ય પણ બાકી નહીં અને સામાજિક રીતે વાત કરું તો દરેક સમાજને ન્યાયિક રીતે દરેક સમાજનો માન મોભો ગરિમામય રીતે જળવાય એવા પ્રકારનું નક્કર આયોજન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે પ્રભુભાઈ જે વિકાસના કાર્યોની વાત કરીએ તો લોકસભા બેઠક ખૂબ જ મોટી બેઠક છે અને વિકાસના કાર્યો કયા કયા પ્રકારના ક્યાં ક્યાં કે કોંગ્રેસના સમયમાં આટલા વર્ષોથી પડતર કામ જે આપણા વિસ્તારની સમાજની જરૂરિયાત હતી એવા કામો આપણે ત્યાં બન્યા છે મારે કહેવું જે ઓગણીસો ને અડસઠમાં જ્યારે રેલ આવેલી ત્યારે આ રેલમાં માંડવી ખાતે જે બ્રિજ તૂટી ગયેલો એ આ વિસ્તારના કોંગ્રેસના મંત્રી તુષાર ચૌધરી હોવા છતાં અને આ જ વિભાગના મંત્રી હતા તેમ છતાં પણ નહીં થયેલો એ એ કામ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમે કરાવી શક્યા છે અને એકદમ લેટેસ્ટ ટેકનોલોજી સાથે ખૂબ મોટો બ્રિજ તાપી નદી પર બન્યો છું બીજો મારે બારડોલી ખાતે એનઆરઆઈ આજુબાજુ ખૂબ મોટી વસ્તી રહી છે અને આજે દેશ વિદેશ માટે પાસપોર્ટની હરેકને જરૂરિયાત પડતી હશે વિદેશ અભ્યાસ માટે તમામ પ્રકારના દીકરા દીકરીઓ એમાં આદિવાસી ઉજવળ્યા તમામ વર્ગના ત્યારે આ દીકરા દીકરીઓ માટે પણ પાસપોર્ટ બારડોલી ખાતેથી મળી રહે એના માટે પાસપોર્ટ ઓફિસ પણ બારડોલી ખાતે શરૂ કરવામાં આવી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક આજે અંગુઠા સા બેંક જે કહેવાય ત્યારે એ બેંક પણ અનપળ અને વરિષ્ઠ નાગરિકોને હોમ ઘરે ઘર બેઠા દસ હજાર સુધી એમને ઘરે મળી શકે એવા પ્રકારની યોજના આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકથી કરી મારા વિસ્તારને ખૂબ મોટા મોટો જે રેલવેનો પ્રોજેક્ટ છે વર્ષોથી માગણી હતી કોસંબા ઉમરપાડા આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન ત્યારે આ કોસંબા ઉમરપાડા નેરો ગેજ લાઈનને બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવા માટે ચારસો ને સડસઠ કરોડનો પ્રોજેક્ટ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં અને મોદી સાહેબ થકી રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા આ મંજૂર કરવામાં આવ્યો કોંગ્રેસના સમય વખતની એક આપણે નિયમ બનેલો કે દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય હોવું જોઈએ તે આટલા વર્ષો વીતી ગયા છતાં તાપી જિલ્લામાં હતું પણ સુરત જિલ્લામાં નવોદય વિદ્યાલય નહોતું ત્યારે એ પણ નવોદય વિદ્યાલય સુરત જિલ્લામાં મોદી સાહેબની સરકારમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર મંજૂર થયો અને વાંકળ ખાતે નિર્માણ થયું છે અને છોકરાઓ ભણતા થઈ ગયા છે ત્યારે આવા પ્રકારના અનેક કામો લોકસભામાં થયા છે વ્યક્તિગત રીતે આ કામની વાત કરો હજુ પણ પીએમજી રસ્તાઓ છે રોડ નાળા રસ્તાઓ છે જેમની કેન્દ્ર સરકાર દ્વારા એમાં એના કામો થઈ રહ્યા છે અને હજારો કિલોમીટર રસ્તાઓ બન્યા છે અને એમાં કોઈ લિમિટ હોતી નથી એક રસ્તો એક એન્ડથી બીજા એન્ડ સુધી કરવા માટે સંપૂર્ણ પ્રકારના નો રોડ નાળા સાથે કરવાના અમદાવાદ મુંબઈ હાઈવેમાં એમના વાઇડનિંગનું કામ હોય એને બીજા જે ખૂટતી જે બાકી હતા સર્વિસ લાઇન વગેરે એ કામ થઈ ગયા દસ્તાન રેલવે ક્રોસિંગ છે એમાં નો ડાઉટ થોડા મોડા પડ્યા છે કોઈને કોઈ કારણસર પણ એ કામ પણ આજે પૂરું થવા માટે પૂરું થવાના આરે આવ્યું છે બિલકુલ પ્રભુભાઈ વસવાજી આપણે કેટલાક લોકોના પ્રશ્નો પણ લઈ લઈએ સવાલ એવા આવતા હોય છે કે રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસનો બાટલો આવે ગુજરાતમાં ક્યારે મળશે જો આ કેન્દ્ર સરકાર જે આ ગેસની યોજના સિલિન્ડર છે એ આખા દેશ લેવલે યુનિફોર્મલી નક્કી થતી હોય છે પછી એના પર રાજ્ય સરકાર એના ઓછા વધતા ટેક્સ કે એ માફ કરીને એનો કિંમત નક્કી કરતો હોય છે પણ સુરત જિલ્લામાં પણ આપણા ગુજરાતમાં પણ જે રીતે ગેસના સિલિન્ડરો આપવામાં આવે છે આજે એના માટે સબસિડી બહેનોને આપવામાં આવી છે અને પાંચસો પાંચસો રૂપિયા એને આપણે એને રાહત આપવામાં આવી છે એટલે સ્ટેટની દરેક સ્ટેટની અમલીકરણની વ્યવસ્થા અલગ હોય છે ત્યારે એ રીતે એમાં થોડી ઘણી વિસંગતતા હોઈ શકે છે પ્રભુભાઈ જે રીતે સવાલ એવા પણ આવે છે કે હવે ભાજપ માત્ર રામના નામે જ વોટ લેશે રામ મંદિરના નામે જ વોટ લેશે રામના નામથી પેટ ભરાતું નથી એવા પણ સવાલ પૂછાય છે રામ મંદિર કેમ ઈસી બનાવે છો નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા બાદ અનેક વિટામડાઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવી કચ્છની દુર્ઘટના હોય ધરતીકંપ હોય કે એના પછી જ્યારે આ જે વૈશ્વિક મહામારી કોરોનાની ઊભી થઈ ત્યારે પેટનો ખાડો પૂરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી અન્ન યોજના લાગુ કરી અને આજ દિન સુધી એ ચાલું છે કોણ કહે છે કે રામ મંદિરના નામે એ કરે છે રામ મંદિરે રાષ્ટ્ર મંદિર બન્યું છે આસ્થાનું કેન્દ્ર છે આજે ભારત દેશ છે એ ભારતીય સંસ્કૃતિ આધારિત પર એનું પોતાનું જીવનયાપન કરે છે સ્વાભાવિક છે કોઈ આપણે ત્યાં મજબ નાના મોટા ધર્મ ધર્મો છે ધર્મનો કોઈ વિરોધ નથી બરોબર હવે આવે છે રોજગારીની વાતો ખાનગીકરણ ખૂબ જ વધી ગયું છે એ પછી ખાનગી જે પોર્ટો છે એ વેચાઈ ગયા એરપોર્ટો વેચા આ સવાલ લોકોના સાચી વાત છે કે જો અમે કોઈ પણ દેશની તરક્કી એકલા સરકારની મશીનરી આધારિત એ થઈ શકતી નથી લોકોને સુવિધા પણ જુએ છે અને સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી સાથે ત્યારે એ વ્યવસ્થા કોઈ થર્ડ એજન્સી થર્ડ પાર્ટીને સાથે ઇન્વોલ્વ કરીને એના પીપીપી મોડલથી કરીએ તો જ એને વિશ્વ સાથે કદમ સાથે કદમ મિલાવીને આખો દેશ આગળ વધી શકે બિલકુલ હવે સવાલ એ આવે છે કે કોઈ પણ નેતાઓ છે એ કોંગ્રેસમાંથી સીધા ભાજપમાં લઈ જઈ રહ્યા છો નથી આવતા તો ઈડી સીબીઆઈ આ બધો ડર બતાવો છો આવું હોય છે ખરું એમાં કોઈ એવો ડર બતાવવાનો રહેતો નથી જેણે ખોટું કર્યું હોય જે સરકારની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની દરેક વિભાગની જે એની ઓથોરિટી નક્કી કરેલી છે એમાં જ્યાં જે કંઈ શક્ય બને એને તપાસ પણ થાય એને ઈડી પણ ત્યાં જાય અને જે તે કરે છે અને જે લોકોએ ખોટું કર્યું હોય તો કદાચ ડરતા પણ હશે બધા એમ કહે છે કે પ્રભુભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે બહુ હારા હારા કામ કરતા હતા હવે ભાજપમાં આવી ગયા છેવાડા સુધી એ કામ નથી થતા છેવાડા સુધી પહેલાં તમે જતા હતા અને હવે નથી જતા એવું આરોપ છે સાચી વાત હા સ્વાભાવિક છે કોઈ પણ સાંસદ હશે મારો મત વિસ્તાર છે સુરત યોગી ચોકથી લઈને મહારાષ્ટ્રની બોર્ડર પ્રકાશા સુધી બસો ને કિલોમીટર લાંબો મત વિસ્તાર છે બાવીસસો ને ચોવીસ બુથો છે ત્યારે અમારી જે સાંસદ તરીકેની કામગીરી છે ત્યારે અમે સરકારની કામગીરી પાર્ટીની કામગીરી કેટલીક નૈતિક જવાબદારીઓ છે તે આ જવાબદારી વહન કરતાં કરતાં ચોક્કસ મારા માટે એવું હશે કે બધાની લાગણી ખૂબ હોય છે મને ગામડે ગામડે જઈને સારું સારું લોકો કાર્ય કરતા જમાડતા હોય છે આગતા સાગતા કરતા છે કોને નહીં ગમે પણ અનિવાર્ય સંજોગોને કારણે ક્યાંક મુલાકાતો ઓછી હોવાના કારણે એમની લાગણીથી એમની લાગણી સંતોષાતી નથી એના માટે સમય આજના પણ માગું છું પ્રભુભાઈ આ તમારો વિસ્તાર ખૂબ જ મોટો છે પરંતુ શિક્ષણની જ્યારે વાત આવે ત્યારે વિદ્યાર્થીઓ માટે જે શિક્ષણ ધામ હોય છે સ્કૂલો હોય છે આંગણવાડી હોય છે કે એ જર્જરિત અવસ્થામાં છે એવો પણ સવાલો પૂછવામાં આવતા હોય છે જો ક્યાં હં એ ક્યાં સુધી નિવારી શકાય છે જો અમારા ભારત સરકારની સમગ્ર સર્વ શિક્ષા અભિયાન અને અત્યાર સમગ્ર શિક્ષા અભિયાન તરીકે જે આજે ગયો છે એના દ્વારા આખા દેશમાં જ અને ખાસ કરીને ગુજરાતમાં આજે એરસેટ લગભગ ખૂબ મોટો આંકડો છે એક્સેટ આંકડો અત્યારની બતાવી શકીશ પણ આ ઓરડાઓ બન્યા છે આંગણવાડીમાં આંગણવાડીનું મકાન આંગણવાડીની વીજળી આંગણવાડીમાં છોકરાઓને શુદ્ધ પીવાનું પાણી મળે અને આપણે સેનિટેશન આવી જે બેઝિક પાયાની સુવિધાઓ છે અમે જાતેને રિવ્યુ લઈને બંને જિલ્લામાં એનું આગળ ફોલોઅપ લેતા હોય છે બિલકુલ પ્રભુભાઈ છેલ્લો સવાલ સુરતના યોગી ચોકથી લઈને પ્રકાશા સુધી આટલો લાંબો વિસ્તાર પહોંચી વળાતું હોય છે કે લોકો તો સવાલ પૂછે છે કે ભાઈ અમારા વિસ્તારમાં પ્રભુ વસાવા તો આવતા જ નથી બધાની લાગણી ચોક્કસ હોય છે કે મારા ગામે અમારા ગામે આવો અમારા વિસ્તારમાં આવો પણ જ્યારે જ્યારે જે કાર્યક્રમો હોય છે તે કાર્યક્રમ આધારિત અમે એ વિસ્તારમાં જતા હોય છે બાકી હું જો ફરવા જ રહેવ તો અમારા જે કરવાના કામો છે અમે જેટલું ઉપર દોડીએ એટલા અમે નીચે કામો લાવી શકીએ બાકી અમે ફક્ત ફરવા જ રહીએ ગામડે ગામડે તો ઉપરથી કામો આવી શકવાના નથી આ હકીકત છે સવાલ છે પ્રભુભાઈને બે હજાર ચોવીસમાં મોકો મળે કયા પ્રકારના વિકાસ કાર્યો કરવાની ઈચ્છા જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં અમે જે વિકાસના કામો જે બી જેવી રજૂઆતો લાગણી આવે છે ત્યારે એ કામોને હજુ પણ વ્યાપ વધારીને આ વિસ્તારના વિકાસ માટે કામ કરતા રહીશું મને મોકો મળે તો હું પણ પાર્ટી જે નિર્ણય કરશે લડીશ અને એ સિવાય પાર્ટીનો કોઈ પણ નિર્ણય હશે પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખતને એની વૈશ્વિક આભા પ્રમાણે વૈશ્વિક રેકોર્ડ સાથે ત્રીજી વખત હેટ્રિક બનાવીને એમને સૌથી વધારેમાં વધારે રેશિયો સાથે લોકશાહીની ચૂંટણીમાં સૌથી વધારે મતો એમને મળે ત્યારે આને સાર્થક કરવા માટે આત્મનિર્ભર નારી આત્મનિર્ભર ભારત એ કોન્સેપ્ટ સાથે આજે પાંચસો કરતાં વધારે મારી મહિલાઓ છે એમાં કાર્યકર્તાઓ પણ છે કેટલીક આપણે જરૂરિયાતમંદ બધા જ આપણે જરૂરિયાત મહિલાઓને આજે સિલાઈ મશીન આજે ક્યાંક ને ક્યાંક આપણે બારડોલી લોકસભાના સાંસદ છે અને બે હજાર ચોવીસ માટે પણ તેઓ તૈયાર છે કોઈ પણ આવે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હેટ્રિક કરવી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા બારડોલી ધન્યવાદ